નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તાસ 22 માં વાત કરીએ તો માહિતીના સ્ત્રોતો અને તેનું સંકલનમાં આપણે ગયા તાસમાં મધ્યક વિશે આપણે વાત કરતા હતા. મધ્યક કોને કહેવાય, મધ્યક કઈ રીતે મેળવી શકાય આપેલા અવલોકનો ઉપરથી, એના વિશે વાત કરી, જેમાં મધ્યક મેળવવા માટેનું આપણે સૂત્ર જોયેલું. કે સૂત્ર શું કહેતું હતું, x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, જ્યાં x બાર જે છે મધ્યક દર્શાવે છે, સિગ્મા xi એ અવલોકનોનો સરવાળો, જે અવલોકનો આપેલા હોય, જે માહિતીનો મધ્યક મેળવવાનો હોય એ અવલોકનોનો સરવાળો દર્શાવે છે, જ્યારે n અવલોકનોની સંખ્યા દર્શાવે છે. મોટે ભાગે તમે હાલમાં જે મોડમાં દાખલા જોઈ રહ્યા છો, બે દાખલા મધ્યકના, એમાં મોટે ભાગે આપણે એક્ઝામમાં સીધું મધ્યક શોધો એવું પૂછાય છે. પરંતુ એવું બની શકે કે મધ્યક તો બધાને આવડતો હોય, દર વખતે મધ્યક પાઠ્ય પુસ્તકમાં પણ મેઇન બધામાં મધ્યક શોધવાના જ દાખલા આપેલા છે, બરોબર, મધ્યકની રીતમાં. તો હવે થાય છે કે એવું, એના પછી હવે તમને બીજી રીતે કઈ રીતે પૂછાઈ શકે, તો એમાં કેવું થાય છે, મધ્યક આપેલો હોય, n આપેલા હોય, આ xi માં અવલોકનોમાં એક અવલોકન ન આપેલું, બધા અવલોકનો આપેલા હોય, દાખલા તરીકે ત્રીજું અવલોકન આપેલું ન હોય, ત્યાં એક્સ થ્રી આપેલું હોય, અથવા તો એક્સ આપેલું હોય, અથવા વાય આપેલું હોય, ગમે તે મૂળાક્ષર અંગ્રેજી મૂળાક્ષર આપેલો હોય, તો તમારે એક અવલોકન ન આપેલું હોય તો એ અવલોકનની કિંમત કઈ રીતે મેળવી શકાય, તો કે એક્સ બારની જે પણ કિંમત હોય, એક્સ બાર અને એન બંનેનો ગુણાકાર એના બાજુ કરે છે, આ બાજુ એક્સ થ્રી સિવાયના જે પણ અવલોકનો હોય એનો આપણે સરવાળો કરશું, તો એ સરવાળો વત્તા એક્સ થ્રી આવશે પેલી બાજુ, એક્સ બાર સૂત્રને કર, આ બાજુ આવશે એક્સ બાર અને એન, એટલે કે અવલોકનો જેટલા અવલોકનો આપેલા હોય એ બધા જ અવલોકનોની સંખ્યાનો મધ્યક સાથે ગુણાકાર કરી નાખો, પેલી સાઈડ જે અવલોકનો આપેલા છે એનો સરવાળો વત્તા જે નથી આપેલો એ મધ્યે અવલોકન, કહેતા કે એક્સ થ્રી, દાખલા તરીકે એક્સ થ્રી થયું છે તો એક્સ થ્રી, તો પછી એક્સ થ્રી ને સૂત્રનો કર્તા બનાવો, જે સરવાળા એક્સ થ્રી સાથે સરવાળામાં છે પેલી બાજુ લઈ જાવ, તો એ રીતે આપણને કોઈ એક અવલોકન અથવા તો એક પ્રાપ્તાંક મિસિંગ હોય અથવા તો એક માહિતી મિસિંગ હોય, તો આપણે મધ્યકના સૂત્ર ઉપરથી જ તે મધ્યક આપેલું હોય, અવલોકનોની સંખ્યા તમને ખબર હોય, બાકીના એક સિવાયના બાકીના અવલોકનો આપેલા હોય, તો સૂત્રમાં કિંમત મૂકીને આપણે કે જે પણ એક મધ્યક સોરી જે પણ એક અવલોકન કે પ્રાપ્તાંક મિસિંગ હોય એ આપણે શોધી શકીએ છીએ. હવે એ રીતના આપણે દાખલા જોયેલા, પછી એક રીતના દાખલા આપણે જોયા હતા, પરંતુ ખાસ જો એવા દાખલા આમ એટલા બધા પૂછાતા પણ નથી, એ તમને ખાસ ખ્યાલ આવી જાય, બરોબર, એના ઉદાહરણો તમારે જાતે બનાવવાના છે, એ તમારું હોમવર્ક રહેશે, એના ઉદાહરણો તમારે જાતે બનાવવાના. હું તમને કહું કે કઈ રીતે બીજો પ્રશ્ન પૂછાય શકે, એ તો કે સીધો તમને મધ્યક પૂછાય, પછી મધ્યક, પછી મધ્યક આપેલો હોય, એન આપેલો હોય અને કોઈ પણ એક અવલોકન મિસિંગ હોય, તો એ શોધવાનું. અને હવે ત્રીજી રીત જો તમને કહું, તો મધ્યક આપેલું હોય, આ સરવાળો સીધો અવલોકનો ન આપેલા હોય, પરંતુ અવલોકનોનો સરવાળો એટલો છે એવું આપેલું હોય, તો આ બંને આપેલું હોય તો મિસિંગ કયું હશે, તો કે એન મિસિંગ હશે, કહેતા કે અવલોકનોની સંખ્યા. તો આ ત્રણ રીતે તમે મધ્યકની રીતમાં, મેઇન ત્રણ રીત છે, એક તો મધ્યકના સૂત્ર ઉપરથી તમે મધ્યક ન આપેલો હોય તો તમે મધ્યક શોધી શકો, બીજું તો કે કોઈ પણ એક અવલોકન અજ્ઞાત હોય અથવા તો આપણે જાણતા ન હોય કોઈ પણ એક અવલોકન, બાકીના અવલોકન આપેલા હોય, મધ્યક આપેલો હોય અને અવલોકનની સંખ્યા હોય આપણી પાસે, તો કોઈ પણ મિસિંગ અવલોકન જે છે એ આપણે શોધી શક્યા સૂત્ર ઉપરથી. પછી તો કે ત્રીજી મેથડ હોય તો કે અવલોકનની સંખ્યા શોધવાની કીધું, એમાં આપેલું શું હશે સૂત્ર જો ત્યાં ખબર પડી જાય કે સૂત્રમાં કઈ માહિતી જોશે આને શોધવાનો હોય, તો એક મધ્યક જોશે ને એક સરવાળો તમારી પાસે હોવો જોઈએ. હવે જો
આમાં તમને સરવાળો આપશે અવલોકન કેમ નહીં આપે કે ભાઈ અવલોકન આપે તો તમે સીધો જો કઈ અવલોકન આપેલા છે 1 2 3 4 5 6 7 એમ કે 7 કરી સીધો તમારે જવાબ તો આ સૂત્રની કોઈ જરૂરિયાત જ ન પડે પણ જ્યારે આવી રીતે અવલોકન ની સંખ્યા શોધવાનો દાખલો હશે ત્યારે મધ્યક આપેલો હશે અને અવલોકનોનો સરવાળો કેટલો થાય એ આપેલો હશે તો પછી n ને સૂત્રનો કરતા શું એમ જો આવી રીતે n બરાબર સિગ્મા એક્સ આઈ જે સરવાળો આપેલો હોય ની અને છેદમાં એક્સ બાર અહીંયા સરવાળો છેદમાં એક્સ બાર જે જવાબ મળે અવલોકનની સંખ્યા છે તો આવી રીતે જુદા જુદા પોઈન્ટને સૂત્રનો કરતા જુદા જુદા ને સૂત્રનો કરતા બનાવીને તમે જુદી જુદી રીતે દાખલાઓ પૂછાઈ શકે તો એ રીતે તમારે ખાસ પ્રેક્ટિસ કરતી રહેવાની છે અને આજે મધ્યક આધારિત આપણે બે દાખલા જોઈએ બરોબર એક પાઠ્યપુસ્તકનો દાખલો છે જ્યારે એક એક્સ્ટ્રા આપણે તમને આપેલો દાખલો છે તો જુઓ તો સૌથી પહેલો દાખલો તો પહેલો દાખલો અવલોકનો 205 105 80 100 અને 95 નો મધ્યક શોધો તો મધ્યક માટેનું સૂત્ર શું છે અથવા પહેલા તો લખી નાખો કે મધ્ય અથવા તો x બાર બરાબર મધ્ય x બાર બરાબર સિગ્મા xi છેદમાં n તો x બાર બરાબર શું આવશે આ બધાનો સરવાળો તો 205 વત્તા 105 વત્તા 80 100 વત્તા 95 છેદમાં કેટલા અવલોકનો છે 1 2 3 4 5 છેદમાં 5 હવે સરવાળોમાં તમને કીધેલો છે એકમની નીચે એકમનો દશકની નીચે બધા દશકનો સરવાળો અને 100 ના સ્થાને રહેલા બધા 100 નો સરવાળો 100 ના સ્થાનનો સરવાળો તો એકમનો સરવાળો કે 5 વત્તા 0 વત્તા 0 એટલે 0 5 આવ્યા 5 નો 0 આવે જો આ આ 5 ને 0 5 હજી એક 0 0 વત્તા 5 એટલે 5 આ 5 ઉમેરાય તો 5 ને 5 10 ને 5 15 નો 5 નો વધી આવી 1 હવે હવે દશકના સ્થાને રહેલા અંકોનો સરવાળો કરો તો 9 ને 1 10 10 ને જો આ 0 છે આ અહીંયા 0 છે તો 9 9 ને 10 10 વત્તા 0 એટલે 10 10 ને 8 18 18 નો 8 નો વધી અહીંયા 1 આવશે બરોબર પણ અહીંયા કઈ છે નહીં અહીંયા 0 છે તો 0 વત્તા 1 એટલે 1 1 ને 1 2 2 ને 1 3 3 ને 2 5 આવી રીતે તમે સરવાળો કરી શકો હવે જુઓ તો 5 વડે કોને તમને કીધું હોય કે આપેલી સંખ્યા 585 ને 5 વડે 5 વિશે નિશેષ ભાગાકાર થશે કે નિશેષ ભાગાકાર નહીં થાય તો તમને પહેલા નિશેષ ભાગાકાર થાય છે કે જો નિશેષ ભાગાકાર થઈ જતો હોય ને તો અહીંયા ભાગાકાર કરી નાખવાનો કે જે સંખ્યાનો એકમનો 5 કે 0 હોય ને તે સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાગી શકો ને સીધો તમે અહીંથી ભાગાકાર કરો એટલે કઈ પણ ભાગ પણ આવશે પોઈન્ટમાં જવાબ નહીં આવે તો 5 1 આ 5 5 1 આ 8 ઉતારે તો 5 1 આ 5 3 વધ્યા હવે ઉપરથી 5 ઉતારે તો 35 થયા તો 5 7 35 જો આવી રીતે ખબર ન પડે તો બાજુમાં તમારે અત્યારે રફ પર તો ભાગાકારનું કરી નાખવાનું એટલે ખબર જવાબ આવી જાય આપેલા અવલોકનો મધ્ય 170 થાય ખાસ દાખલાઓ જોઈ લો વ્યવસ્થિત બુકમાં ઉતારો કરતો જવાનો જેથી કરીને આપણને સમજાતું રહે તો ખ્યાલ આવશે કઈ રીતે દાખલો ભણવાનો તો તમને ઓલરેડી ખબર જ છે જુઓ કે ભાઈ મધ્ય x બાર બરાબર સિગ્મા xi છેદમાં n બરાબર 5 સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો કેટલા અવલોકન છે તો જો ગયા ક્લાસમાં મેં તમને નામ કર્યું તો x1 x2 એવું કરી શકો x2 x3 x4 x5 આ ઉપર લખી શકો પછી એક સ્ટેપ અહીંયા એવું એનું લખવું હોય તો તમે લખી શકો મેં આ છે શું કે મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા સરવાળો કરવાનો અવલોકનો એને સરવાળા ના પછી જેટલા અવલોકનોની સંખ્યા આપેલી હોય એના વડે ભાગાકાર કરવાનો જવાબ આવે એ મધ્યક હવે એના પછીનો દાખલો જુઓ તો પાઠ્યપુસ્તકનો દાખલો છે ખાસ ધ્યાન રાખો કે નીચે 7 વિદ્યાર્થીઓની ઊંચાઈના આંકડા સેન્ટીમીટરમાં આપ્યા છે બરોબર
એટલે તમને ખબર પડે છે x બાર બરાબર સિગ્મા xi અને સિગ્મા n x બાર શોધવાનો છે અવલોકનો આપેલો હોય અવલોકનોનો સરવાળો કરવાનો અંશમાં અને છેદમાં અંશમાં સરવાળો અવલોકનોનો અંશમાં સરવાળો જ્યારે છેદમાં અવલોકનોની કુલ સંખ્યા કા ઉપર સરવાળો કરો તો તમને નીચે ખબર પડી જાય કે કેટલા અવલોકનોનો તમારો સરવાળો કેટલા આપેલા છે એ ગણી લો એટલે નીચે એ સંખ્યા આવશે n બરાબર ઉપર સિગ્મા xi એટલે સરવાળો આવશે પછી એનો સાદો કાપીને ભાગાકાર કરી નાખો એટલે સીધો તમે મધ્યક સુધી જવાબ પહોંચી શકો હવે બીજામાં શું હોય મધ્યક આપેલો હોય અવલોકન તમને ખબર પડી જાય અવલોકનો આપેલા હોય એના ઉપરથી અવલોકનોની કુલ સંખ્યા કેટલી છે પરંતુ એક અવલોકન મિસિંગ હોય તમને ખબર હોય એક અવલોકન અજ્ઞાત હોય કે અજ્ઞાત અવલોકન શોધવાનું હોય આપેલા દાખલામાં તો મધ્યક આપેલો છે અવલોકનોની સંખ્યા ખબર છે તો મધ્યક અને અવલોકનોની સંખ્યા આ બંનેનો ગુણાકાર કરી નાખો બરાબર અહીંયા એક મિસિંગ જે છે અજ્ઞાત અજ્ઞાત અવલોકન વત્તા બધા બાકીના અવલોકનોનો સરવાળો કરો પછી આનામાં આમાં કરી અહીંયા જે અવલોકનોનો સરવાળો મળ્યો એને બાદ કરી નાખો એટલે અજ્ઞાત અવલોકન તો મિસિંગ અવલોકન જે તમને આપેલું પૂછ્યું હોય એ તમને મળી જાય બીજી મેથડ અને ત્રીજી મેથડ ઓકે એન શોધવાની કે ભાઈ સરવાળો આપેલો હોય અવલોકનોનો સરવાળો આપી દીધેલો હોય મધ્યક આપી દીધેલો એના આધારે તમારે એન શોધવાના છે તો ખાસ જો મિત્રો આપણે મધ્યકના ત્રણ લેક્ચર લગભગ લીધા છે બરોબર હવે મધ્યક બધાને આવડી જવું જોઈએ કોઈ ક્વેરી ન હોય સ્વાધ્યાયમાં કોઈ દાખલો આપેલો મધ્યક તો તમારે ટ્રાય કરવાની છે અને ખાસ પ્રેક્ટિસ બુકમાં પણ જો દાખલા આપેલા હોય મધ્યક આધારિત તો તમે ટ્રાય કરી શકો છો અને મધ્યક રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તમને કોઈ પણ ક્વેરી હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને જણાવી શકો છો કે મધ્યકમાં અમને આ સમજાતું નથી અથવા તો આ ખબર પડતી નથી કે આ પ્રશ્નમાં અમારી ક્વેરી છે એ તમે જણાવી શકો છો આજે મધ્યક નામનો ટોપિક પૂરો કરીએ છીએ આવતા લેક્ચરથી આપણે મધ્યસ્થ ચાલુ કરશું મધ્યસ્થમાં પણ બહુ જાડો ફેરફાર નથી આના જેવું જ આવે છે મધ્યક મધ્યસ્થ અને અવલોક આમ સરખા જેવું છે થોડો જ ફેરફાર આવે છે બધામાં તમારે અવલોકનો તો આવશે જ તે બરાબર એટલા અવલોકનો આપેલા હોય તો મધ્યક શોધો એટલા અવલોકનો આપેલા હોય તો મધ્યસ્થ શોધો આપેલા અવલોકનો ઉપરથી બહુલક શોધો આવો જ દાખલો આવશે પણ ફેરફાર શું આવશે કાં તો સૂત્ર કંઈક અલગ આવશે કાં તો મધ્યસ્થ તમે કંઈક શોર્ટ ટ્રીકથી શીખી શકતા હો તો આવું બધું શોર્ટ ટ્રીક આવશે અને ખાસ સૂત્ર તમને ખાસ આવડવું જોઈએ કઈ રીતે એપ્લાય કરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું બોર્ડમાંથી વચ્ચે વિડીયો સ્ટોપ કરીને અથવા તો સ્ક્રીનશોટ પાડીને જે પણ દાખલા અહીંયા ગણવામાં આવે જો તમારે પાઠ્ય પુસ્તકમાં ગણેલો દાખલો એક જ માત્ર છે એ મેં તમને સૌથી છેલ્લે ગણાવ્યો કેમ કે આપણે પ્રેક્ટિસ વધારે કરવાની છે ભાઈ પાયાથી માંડીને પાઠ્ય પુસ્તકમાં જે પણ દાખલા આવ્યા છે અઘરા દાખલા ત્યાં સુધી આપણે પહોંચવાનું હતું તો ખાસ જે પણ દાખલા આવ્યા છે દરેક બાળ દરેક વિદ્યાર્થી મિત્ર ગણશે તો આજે એટલે સુધી રાખીએ છીએ આવતા લેક્ચરમાં મધ્યસ્થથી મધ્યસ્થ માટે ફરી પાછા મળશું ત્યાં સુધી જય હિન્દ અસ્તુ